Bog, what cath and navigator, your chief narrator, tree shirts by back. બૃહસ્પતિ બોલ્યા, શાંતિ રાખો, ધૈર્ય રાખો, દુઃખ ની ઘડી આવે ત્યારે ધૈર્ય ગુમાવવું નહીં. દેવતાઓ વિચાર કરવા લાગ્યા, પણ આ મહિષાસુર અમને હેરાન કરે છે. બૃહસ્પતિ કહેવા લાગ્યા, હે દેવતાઓ, એ યુદ્ધની અંદર જીત થવી કે હાર થવી એ તો પ્રારબ્ધ ઉપર નિર્માણ કરશે, તમે ઉપાધિ કરો માં. અને પુરુષાર્થ કરવા છતાંય એ કાર્ય સિદ્ધ ન થાય ને તો કાર્યમાં કઈ ઉણપ હશે, તમારા કાર્ય કે છે કે સિદ્ધ ન થાય. મનુષ્ય પોતાના પ્રારબ્ધને કે છે કે ફેરવી શકતો નથી. ઇન્દ્ર રાજા કહેવા લાગ્યા કે હે બૃહસ્પતિ, તો પછી મહિષાસુર ને મારવાને માટે કોઈ યોજના બતાવો, કોઈ પ્રયોજન બતાવો, એવું કોઈ સમય કે છે કે હોય તો અમને બતાવો, અમે કે છે કે એની સાથે યુદ્ધ કરીએ. બૃહસ્પતિ કેવા લાગ્યા, હે ઇન્દ્ર, હે દેવતાઓ, કે છે કે આપણે ભગવાન શિવને પાસે જઈ શિવની કે છે કે આપણે આજ્ઞા લઈએ, કદાચ શિવ આપણને સહાય કરે. શિવ સમાન કોઈ દાતા નહીં, અન બિપત બિદારણ હાર, લજ્જા મોરી રાખીએ તુમ નંદી કે અસવાર. શિવની પાસે જઈએ, શિવ કલ્યાણકારી દેવ છે, સુખ અને દુઃખ એ આપણે જયારે જન્માને ત્યારે એ વિધાત્રાએ લખી દીધા છે કે તમને આ તારીખે આ તારીખે દુઃખ આવવાનું છે, સુખ આવવાનું છે. એ પ્રારબ્ધ જયારે ફળ પાકે ને ત્યારે એને નિર્માણ થાય. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન શિવજી ની પાસે દેવતાઓ બૃહસ્પતિ લઈને જાય છે. બ્રહ્માજી ને પ્રણામ કર્યા, હે બ્રહ્મા,
આ રાક્ષસો કે છે કે અમને હેરાન કરે છે. બ્રહ્મા કે આપણે વિષ્ણુ પાસે જઈએ. બધા દેવતાઓ અને વિષ્ણુ ભગવાન ની પાસે ગયા છે, પ્રાર્થના કરી. હે વિષ્ણુ કે છે કે આ રાક્ષસ અમને હેરાન કરે છે. વિષ્ણુ ભગવાન કેવા લાગ્યા અને કીધું કે આ બ્રહ્માજી એને વરદાન આપ્યું છે, એ કોઈના હાથે મરવાનું નથી. એ કદાચ શંકર ભગવાન આવે ને તો એ કે છે કે મરવાનું નથી. નહી દેવ થી મરે, નહી દાનવ થી મરે, કોઈ પુરુષ થી અવધ્ય છે એના માટે, કોઈ નારી કે છે કે એનો વધ કરવા માટે સક્ષમ છે. અને દેવતાઓ કેવા લાગ્યા એવી નારી કોણ છે? ઇન્દ્ર ની પત્ની સચી એ વિચાર કરવા લાગી, આપણું કામ નહીં. વિષ્ણુ ભગવાન ની પત્ની લક્ષ્મી એને ના પાડી, સતી એ ના પાડી, એ આપણું કામ નહીં. બધી દેવીઓ કે છે કે હાથ જોડી નીચે બેસી ગયા. ત્રણેય દેવતાઓ ત્રી દેવતાઓ વિચાર કરવા લાગ્યા, કરવું શું? બ્રહ્મા હંસ ઉપર બેઠા, વિષ્ણુ ગરુડ ઉપર બેઠા, ભગવાન શિવ નંદી ઉપર સવાર થયા છે, અને કાર્તિક સ્વામી મોર ઉપર. બધા દેવતાઓ પોતપોતાના વાહનો લઈ અને કે છે કે આવી પડ્યા છે. મહિષાસુર વગેરે ભગવાનનું વિષ્ણુની સાથે ભીષણ કે છે કે યુદ્ધ થયું. ભગવાન શિવ અને વિષ્ણુ કેવા લાગ્યા કે આ મહિષાસુર અવધ્ય છે, આ કે છે કે આપણાથી મરે એમ નથી. ઇન્દ્રાદિ દેવતાઓનો પરાજય થયો છે. પરાજિત ઇન્દ્ર બ્રહ્માને સાથે લઈ વૈકુંઠમાં પાછા બધા ભેગા થયા, મીટિંગ કરી, ભગવાનની આજ્ઞા કરી. વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છૂટું મૂક્યું અને એક કરોડ કે છે કે બધા મહિષાસુરના જે રૂપમાં આવ્યા હતા એ બધાના ગળથી મસ્તક અલગ કરી દીધા. એક મહિષાસુર જે સાચો હતો એ ઉભો. આ બધા દાનવો જે હતા એ યુદ્ધને માટે પાછા મહિષાસુરને મારવા જાય છે. મહિષાસુર એક માયાવી છે, વળી પાછા અનેક કે છે કે રૂપ લીધા છે. છેવટે ઇન્દ્ર રાજા યુદ્ધ ભૂમિ છોડી અને કે છે કે ભાગી ગયા. સૂર્ય ચંદ્ર વરુણ યમરાજા બધા ઇન્દ્ર ભાગ્યા અને બધા દેવતાઓ કે છે કે ભાગ્યા છે. મહિષાસુર વિચાર કરવા લાગ્યો, આ દેવતાઓ બધા જય જય અને ઇન્દ્ર શાસન છે, ઇન્દ્રાસન માં કદાચ બધા ભેગા થયા છે. મહિષાસુર ઇન્દ્ર ના ભવન માં કે છે કે ગયો છે. ઇન્દ્ર રાજા ને બાવું પકડી કે છે કે ખેંચા નીચે ઉતર્યા. ઇન્દ્ર રાજા વિચાર કરવા લાગ્યા, અહીંયા કે છે કે મહિષાસુર આવી ગયો, હવે કરવું શું? ઇન્દ્ર ને નીચે ઉતાર્યો અને સ્વયં એ મહિષાસુર ઇન્દ્ર ના પદ પર બેસી ગયા અને બધા દેવતાઓને કે છે કે એને બંદી બનાવી. દેવતાઓ બધા વિચાર કરવા લાગ્યા, આ મહિષાસુર માં બળ છે, અભિમાન છે, એ કોઈ દેવકી દાનવ થી કે છે કે મારે નથી. અને અંતે બ્રહ્મા આવ્યા અને બ્રહ્માએ કીધું કે આ મહિષાસુરે મારી તપશ્ચર્યા કરી હતી અને એને અવધ્ય નું કે છે કે વરદાન માંગ્યું છે કે કોઈ દેવકી નહીં, કોઈ દાનવ થી નહીં, કોઈ પશુ થી નહીં, કોઈ પંખી થી નહીં. કે છે કે તો પછી હે દેવ બ્રહ્મા તમે એને વરદાન શું આપ્યું છે? તો કે છે કે કોઈ સ્ત્રી હોય એ સ્ત્રી એને કે છે કે મારી શકશે. હવે એવી સ્ત્રી આ જગતમાં કે છે કે ગોતરી ક્યાં? વળી પાછા બધા કૈલાસ પર્વત ઉપર કે છે કે આવ્યા છે. બ્રહ્માજી પેલા કે હે દેવેશ્વર કે છે કે આ 33 કરોડ દેવતાઓનો નાયક સુરેન્દ્ર કે છે કે આજ દુઃખી થઈ અને આજ કૈલાસમાં કે છે કે આવ્યા છે. મહિષાસુર કે છે કે દુરાચારી છે, અમને દુઃખ આપે છે, હવે અમારે કરવું શું? હવે જટ કે છે કે કઈ એવો માર્ગ બતાવો. વ્યાસ નારાયણ ભગવાન કેવા લાગ્યા, હે દેવતાઓ કે છે કે તમે બધા કે છે કે બધા પોતપોતાની શક્તિ એકત્રિત કરો.
વિષ્ણુ ભગવાને પોતાની શક્તિ લક્ષ્મી, શિવે પોતાની શક્તિ સતી, બ્રહ્માએ બ્રહ્માણી ને આ ઇન્દ્ર સચિન ને બધા પોતપોતાની શક્તિઓને આગળ કરી એક મહાન તેજ પુંજ કે છે કે મને પ્રગટ થયું. લાલ પદ્મરાગ મણિ કે છે કે હતો, અને ભગવાન શંકર ના કે છે કે શરીર માંથી એક અદભુત અને વિશાળ કે છે કે દિવ્ય તેજ આકાશ ના સ્પર્શ કરે એવું તેજ પ્રગટવા લાગ્યું. ધીમે 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 એ શક્તિ કે છે કે રક્ત વર્ણી કે છે કે બની છે. સર્વશ્રેષ્ઠ સ્ત્રી અદભુત કે છે કે એનું લાવણ્ય અઢાર કે છે કે જેની ભૂજાઓ છે, અઢારે ભૂજાઓની અંદર તમામ દેવતા પાસે જે અસ્ત્ર શસ્ત્ર આયુધો હતા એ બધા દેવીઓને આપવા લાગ્યા. દેવીએ કોઈને ત્રિશુળ આપ્યો, કોઈ શંખ છે, કોઈ ચક્ર છે, પદ્મ ગળા કે અનેક આયુધો અઢાર પદ્મધારી માએ પોતાના હાથમાં વિશાળ કે છે કે શરીરને ધારણ કર્યું. જન્મેજી રાજાને વ્યાસ નારાયણ ભગવાન કહેવા લાગ્યા. ભગવતી મહાલક્ષ્મી નું આ ચરિત્ર કે છે કે અમૃત જેવું મધુર છે, એને વારંવાર કે છે કે પાન કરો ને તો તૃપ્ત ન થાય. રાજન હવે ભગવતી નું મનોહર રૂપ પ્રગટ થયું, મારી બુદ્ધિ એનું વર્ણન કરી શકવા માટે સક્ષમ નથી. આકાશ ની અંદર દેવી કે છે કે પ્રગટ થયા છે. દેવી પ્રગટ થયા અને પછી દેવતાઓને કહેવા લાગ્યા, હે દેવતાઓ તમે કે છે કે અમને આ મહિષાસુર નામનો જે રાક્ષસ છે ને એ બહુ ઉત્પાત કરે છે, હેરાન કરે છે, એનો નાશ કે છે કે કરો. અને મા જગદંબા ખડખડાટ કે છે કે હાસ્ય કરવા લાગ્યા. જુદા જુદા કે છે કે દેવી દેવતાઓએ જે પોતપોતાના આયુધો આપ્યા હતા એમાંથી કે છે કે આકાશમાંથી માં જગદંબા વિચાર કરવા લાગ્યા, હવે મારા કાર્યનો કે છે કે શ્રી ગણેશ કરવા છે. અને એ આકાશમાંથી માં જગદંબા ધીમે ધીમે કરતા કરતા ડગ માનતા માનતા એ પૃથ્વી ઉપર કે છે કે આગળ આવે છે. બોલો અંબે માત કી જય, નવ દુર્ગા માત કી જય. માતાજી આવે, બધા પોતપોતાનું સ્થાન કોઈ છોડતા નહીં, કોઈ ઉભા થતા નહીં. માના કથાના નિયમ પ્રમાણે મા જગદંબા બધાને કે છે કે આશીર્વાદ આપશે, તમે જે જગ્યાએ કથા શ્રવણ કરો છો એ જગ્યાની રજ લઈ અને તમારા મસ્તક ઉપર પધરાવજો, તમારા ભાગ્ય જે હશે ને દુર્ભાગ્ય એ તરત જ પલટી જશે. અને મા ધીમે ધીમે કે છે કે હવે મંડપમાં કે છે કે પધારશે.